हेलो स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग सी। प्रीवियसली अपने तुम्हारे प्रिंसिपल्स ऑफ मार्केटिंग में डिस्कस करता था अबाउट द डिफरेंस बिटवीन मार्केटिंग एंड सेलिंग। बराबर मार्केटिंग एंड सेलिंग में डिफरेंस जो है कि मार्केटिंग जो है एक्चुअली बहुत वाइडर कॉन्सेप्ट देन कंपेरिजन टू दी सेलिंग। अने सेलिंग नी कंपेरिजन में मार्केटिंग एटला माटे पण वाइडर छे कारण के तमे एक स्पेसिफिक ऑडियंस जो है बराबर एक स्पेसिफिक कंज्यूमर्स जो है एने तमे टार्गेट करो छो। फाइन, एंड वेन यू पर्टिक्युलरली टार्गेट स्पेसिफिक कैटेगरी ऑफ कंज्यूमर्स तो पछी तमारे एना माटे एक्स्ट्राऑर्डिनरी एफर्ट्स करवा ज पड़े। फाइन, हवे आटला बधा कंसेप्ट जोया पछी एक अत्यारे करंट ई बहु ज चालेलो कंसेप्ट तमने आपेलो छे जेनो नाम छे सोसाइटल मार्केटिंग कंसेप्ट। सोसाइटल मार्केटिंग एटले एवी वस्तु के जेम बेसिकली तमे सोसाइटी विशे विचारीने चालो छो। इट मीन्स कि यू पर्टिक्युलरली थिंकिंग अबाउट दी सोसाइटी, सोसाइटल आस्पेक्ट्स, सोसाइटीज इम्प्रूवमेंट, सोसाइटीज डेवलपमेंट एंड देन ऑल्सो प्लस योर प्रॉफिट ऑफ कंपनी। फाइन, सो बेसिकली ए मेनर नी अंदर तमने कीधु छे के कंपनी नो प्रॉफिट जे काई पण छे एने रिलेटेड तमने आनी अंदर इन्फॉर्मेशन पण आपेली छे कि केवी रीते कोई कंपनी सोसाइटी ना डेवलपमेंट नी साथे साथे प्रॉफिट जे छे करी शके। फाइन, सो लेट अस फर्स्ट डिस्कस सम डेफिनेशंस एंड देन वी विल पर्टिक्युलरली मूव टू दी हिस्ट्री एंड ऑब्जेक्टिव्स। फाइन, सो लेट अस डिस्कस ऑल दैट पार्ट। फर्स्ट जे छे तमने फिलिप कोटलर नी डेफिनेशन आपेली छे द ऑर्गेनाइजेशन्स टास्क इज टू डिटरमाइन द नीड्स एंड वांट्स एंड इंटरेस्ट ऑफ टारगेट मार्केट्स एंड मार्केट्स deliver desired satisfaction more and efficiently and effectively than competitors in such a way that preserves and enhances consumers and society's well-being. તમને મેડમ આટલી બધી લાંબી ડેફિનેશન અને એની સાથે સાથે ઘણા બધા કન્સેપ્ટને પણ એ લોકોએ જે છે એ ઇમ્પોર્ટન્સ આપેલું છે। ઓર્ગેનાઇઝેશનનું ટાસ્ક છે નીડ્સ વોન્ટ્સ અને ઇન્ટરેસ્ટ ડિફાઈન કરવાનું, એને ફાઇન્ડ આઉટ કરવાનું, એને ડિટરમાઇન કરવાનું। અને આવું ક્યાંથી થાય તો કે તમે સર્વેઝ કરો છો કે કન્ઝ્યુમર સાથે બહુ સ્ટ્રોંગલી કનેક્ટ થાવ ત્યારે। એ બી કેવી વસ્તુનું તો કે ટાર્ગેટ માર્કેટનું। ટાર્ગેટ માર્કેટ એટલે તમારી સ્પેસિફિક જે છે એ કન્ઝ્યુમર બેઝનું બરાબર, તમારો જે કાંઈ પણ સ્પેસિફિક કન્ઝ્યુમર બેઝ છે એના માટે। અને એટલું ડિઝાયર્ડ સેટિસ્ફેક્શન તમારે ડિલિવર કરવાનું છે એફિશિયન્ટલી અને ઇફેક્ટિવલી તમારા કોમ્પિટિટર્સ કરતા બરાબર, કે જેથી કરીને તમારા કન્ઝ્યુમર અને એક તો તમારા કન્ઝ્યુમર જે છે એ તમારી જ પાસે રહે એટલે કે તમારા લોયલ કન્ઝ્યુમર થઈને રહે, અને બીજી વસ્તુ કે સોસાયટીનું વેલબિંગ થાય એ રીતે કરવાનું છે કે સોસાયટી જે છે એના બેનિફિટ માટે તમારે વર્કઆઉટ કરવું પડશે। ફાઇન, સો એ એક પર્સ્પેક્ટિવ અહીંયા આપેલો છે। આગળ તમને કીધું છે સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ સજેસ્ટ ધેટ અ ફર્મ શુડ ટેક ધી માર્કેટિંગ ડિસિઝન્સ વિથ રિસ્પેક્ટ ટુ નીડ્સ એન્ડ વોન્ટ્સ ઓફ કન્ઝ્યુમર ગોલ્સ ઓફ ધી ફર્મ એન્ડ સોસાયટીઝ લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ બરાબર। સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ એવું કહે છે કે ફર્મ જે છે એને એવા માર્કેટિંગ ડિસિઝન લેવા જોઈએ કે જે કન્ઝ્યુમરની નીડને ફૂલફિલ કરે, કન્ઝ્યુમર્સ જે છે એના પરચેઝિંગ ગોલને ફૂલફિલ કરે, અને સાથે સાથે તમે જે સોસાયટીની અંદર ઓપરેટ થાઓ છો, તમારો બિઝનેસ જે સોસાયટીમાં ઓપરેટ થાય છે એ બિઝનેસ સોસાયટીના લોંગ ટર્મ ઇન્ટરેસ્ટ માટે પણ વર્કઆઉટ કરે બરાબર। બેઝિકલી તમારે એવી રીતે માર્કેટિંગ કરવાનું છે કે જેથી કરીને તમે તમારી જે કાંઈ પણ આસપાસનું લોકો છે બરાબર, આસપાસના લોકો છે જ્યાં તમે ઓપરેટ થાવ છો, બીજું કે જે સિટીની અંદર તમે ઓપરેટ થાવ છો એના બેનિફિટ માટે તમે કામ કરી શકો, ગામડામાં થાવ છો તો ગામડા, તાલુકામાં થાવ છો તો તાલુકાની અંદર બરાબર, જે જગ્યાએ તમે ઓપરેટ થાવ છો એની આસપાસની પબ્લિક જે છે એના બેનિફિટ માટે તમે વર્કઆઉટ કરી શકો। આ જ જે છે એ કોર આઈડિયા છે સોસાયટલ માર્કેટિંગનો। ફાઇન, સો એ એક પર્સ્પેક્ટિવ આની અંદર તમને આપેલું છે। આગળ તમને એવું કીધું છે સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ સ્ટેટ્સ ધેટ ધ માર્કેટર શુડ ડિલિવર વેલ્યુઝ ઇન સચ અ વે ધેટ ઇટ સેટિસ્ફાય ધી નીડ ઓફ ટાર્ગેટ માર્કેટ કંપનીઝ રિક્વાયરમેન્ટ્સ એન્ડ મેઇન્ટેન વેલબિંગ ઓફ સોસાયટી એટ લાર્જ।
બરાબર સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ એવું કહે છે કે માર્કેટરે એવી રીતે વસ્તુ જે છે ડિલિવર કરવી જોઈએ કે જેથી કરીને તમે ટાર્ગેટ માર્કેટની નીડને પણ સેટિસ્ફાય કરી શકો, કંપનીની રિક્વાયરમેન્ટ સેટિસ્ફાય થઈ જાય અને સોસાયટીનું પણ સોસાયટીનું વેલબિંગ જે છે એ પણ આસાનીથી મેન્ટેન થઈ જાય. હવે તમને એવું લાગશે કે મેડમ આ બધી વસ્તુ આપણે એક સાથે કરી શકીએ એઝ અ કંપની ઓર એઝ એન ઓર્ગેનાઇઝેશન ઓર એઝ બિઝનેસ ઓર એઝ કોર્પોરેટ હાઉસ. હા, થઈ શકે. બહુ મોટી મોટી કંપનીઝ જે છે એ આવું બધું કરે છે, અને ખાલી મોટી મોટી કંપનીઝ જ નહીં, જે નાની નાની કંપનીઝ છે એ પણ પોતાના લેવલે એનાથી જેટલા એફર્ટ્સ થઈ શકે એટલા એફર્ટ્સ એ લોકો કરે જ છે. બરાબર, સો એ પર્સપેક્ટિવ જે છે એ જોવાનું છે. લેટ અસ ટોક અબાઉટ હિસ્ટ્રી. હિસ્ટ્રી જે છે એ તમને અહીંયા બતાવેલી છે, કાંઈ છે નહીં કેવી રીતે સોસાયટલ માર્કેટિંગ કન્સેપ્ટ આવ્યું એ જ વસ્તુ ખાલી છે અને એનો ઓબ્જેક્ટિવ શું છે એ. સો લેટ અસ ફોકસ ઓવર ટુ ધેટ પાર્ટ. હિસ્ટ્રીની અંદર તમને એવું કહે છે કે સોશિયલ માર્કેટિંગ એન્ડ સોસાયટલ માર્કેટિંગ મીન્સ મોર સોશિયલી રિસ્પોન્સિબલ મોરલ એન્ડ એથિકલ મોડલ ઓફ માર્કેટિંગ. તમે એક વસ્તુ જોઈ હશે કે લોકો પોતાની કંપની જે છે એની પ્રોડક્ટનું માર્કેટિંગ કરવા માટે ઘણી બધી અનએથિકલ પ્રેક્ટિસિસ કરતા હોય, એટલે કે એ પ્રોડક્ટ છે એનું કાંઈ સ્ટાન્ડર્ડાઇઝેશન ના હોય તો એ વેચી નાખે, એ પ્રોડક્ટ એટલી ઇફેક્ટિવ ના હોય તો એ માર્કેટમાં જે છે ઇશ્યુ કરી દે છે, લોકોને ઘણી વખત જે છે મિસલીડ કરે છે કે અમારી પ્રોડક્ટ તો આવી સરસ છે ને આ છે તે છે, પણ એ માયલું કાંઈ હોતું નથી. બરાબર, તો આવી કંપનીઝ જે છે એને સાઇડલાઇન કરીએ તો હકીકતે કંપનીનો ગોલ તો એવો જ હોવો જોઈએ કે મોરલી અને એથિકલી જે છે એ માર્કેટિંગ કરે, અને ખરેખર તમારી પ્રોડક્ટ સારી હશે તો લોકો લેવાય આવશે, એમાં કંઈ ખોટું નથી. બરાબર, સો એવી એક વસ્તુ તમને આપેલી છે. સેકન્ડ તમને કહે છે ધ કન્સેપ્ટ ઓફ CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હેઝ ઇમર્જ્ડ ફ્રોમ ધીસ કન્સેપ્ટ. તમે એક નામ સાંભળેલું હશે CSR, ઘણી બધી કંપની CSR કરતી હોય, અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એટલે એન્વાયરમેન્ટ રિલેટેડ. તમે તમારી કંપની જે છે એમાંથી ગંદુ પાણી નીકળે છે તો તમે એને રિસાયકલ કરો છો, ચોખ્ખું કરીને ફરી પાછું એને યુઝમાં, ઓફકોર્સ તમારે બિઝનેસ યુઝમાં જ લેવું છે તો તમે એને રિસાયકલ કરીને આસાનીથી લઈ શકશો. ગ્રીન માર્કેટિંગ કાઇન્ડ ઓફ થી, બરાબર, કોઈ પણ જગ્યાએ પ્લાસ્ટિકનો યુઝ નહીં કરવાનો, કોઈ પણ રીતે તમે એર પોલ્યુશન કે નોઇઝ પોલ્યુશન કે વોટર પોલ્યુશન નથી કરતા. બરાબર, અને તમે તમારી ને તમારી પ્રોડક્ટ જે છે એમાંથી એના વેસ્ટેજને તમે પાછો લ્યો છો. બરાબર, અને એ વેસ્ટેજમાંથી જે છે એ ફરી પાછી વસ્તુઓ એટલે કે બીજી કોઈ પ્રોડક્ટ બનાવીને માર્કેટની અંદર વેચો છો, તો આ બધું જે છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ભાગ છે. એટલે કે એન્વાયરમેન્ટને નુકસાનથી દરેક પ્રેક્ટિસિસ તમે સ્ટોપ કરી દીધું. ફાઇન, અને વાત આવે છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. ઘણી બધી મોટી મોટી કંપની છે, નાની નાની પણ કંપની છે, જે શું કરે છે તો કે બેઝિકલી ગવર્મેન્ટની સાથે કોલાબરેટ કરી અને કેમ્પેઈન કરે. બરાબર, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એસ્ટાબ્લિશ કરે છે, હોસ્પિટલ્સ છે, કોઈ એનજીઓસ છે, બરાબર, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એનજીઓસ છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે છે, કોઈ ઓર્ફન હાઉસ જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરે છે. આ બધું શું છે તો કે જે કાંઈ પણ બેઝથી જે છે એ લોકો હેલ્પફુલ થાય છે સોસાયટીને અને સોસાયટીના વેલબિંગ માટે કામ કરે છે. ફાઇન, હવે આનાથી કંપનીને શું ફાયદો થાય તો કે કંપનીની પબ્લિક ઇમેજ ઇમ્પ્રૂવ થાય કે ના આ કંપનીએ ખરેખર લોકો માટે કંઈક કર્યું, દેશની જનતા માટે કંઈક કર્યું, દેશની પબ્લિક માટે કંઈક કર્યું, અને સાથે સાથે સોશિયલ વેલફેર પણ થઈ જાય કે જે ગવર્મેન્ટનો મેઇન ગોલ છે. બરાબર, દરેક સરકારનો મેઇન ગોલ એ જ હોય છે કે એની કન્ટ્રીની અંદર સોશિયલી જે છે એ લોકો અપ, એટલે કે એ લોકો જે છે એનું લિવિંગ સ્ટાન્ડર્ડ અપ થાય, સોશિયલી એ લોકો ઇન્ક્લુડ થાય, દરેક સુવિધાઓ એને મળી રહે. બરાબર, તો આ જ વસ્તુ જે છે એ કીધેલી છે. ઓબ્જેક્ટિવ્સ તમને આપેલા છે અમુક, એમાં ફર્સ્ટ તમને કીધું છે ટુ પરફોર્મ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. બરાબર, તમે જ્યારે સોસાયટલ માર્કેટિંગ થ્રુ જાઓ તો એ લોકો તમારી વસ્તુને પરચેસિંગ કરે. બીજું એ છે કે ઓટોમેટિકલી તમારી સોશિયલ રિસ્પોન્સિબિલિટી પરફોર્મ થઈ જાય, તમારે અલગથી જે છે એ CSR કરવું ના પડે.
ઓટોમેટિકલી તમે આવી રીતે ગવર્મેન્ટના જે કાંઈ પણ હોય બરાબર કેમ્પેઇન ને એની માર્કેટિંગ એક્ટિવિટી એમાં તમે પાર્ટિસિપેટ કરો છો તો ઓટોમેટિકલી સોશિયલ રિસ્પોન્સિબિલિટી થઈ જશે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે ટુ બિલ્ડ એન્ડ સસ્ટેન લોંગ ટર્મ રિલેશનશિપ વિથ કસ્ટમર્સ ઓર કન્ઝ્યુમર્સ. આનાથી છે ને ઘણા બધા લોકો તમને ઓળખતા થશે અને આવા કેમ્પેઇન કરવાથી ગામડાના લોકો જે છે બરાબર જેની અંદર અવેરનેસ નથી હોતી, જે તમને બેઝિકલી ઓળખતા નથી, એ પણ તમને ઓળખતા થઈ જશે, તમારી કંપનીને જાણતા થશે બરાબર. અને આના લીધે જે છે તમે કન્ઝ્યુમર સાથે બહુ લોંગ ટાઈમ સુધી જે છે એ રિલેશન તમે મેન્ટેન કરી શકો છો, સસ્ટેન કરી શકો છો. ફાઇન. થર્ડ તમને કીધું છે ડેવલપ સ્ટ્રોંગ કોમ્પિટિટિવ ઇમેજ ઓફ ધી કંપની ઇન સોસાયટી. તમારા કોમ્પિટિટરની કમ્પેરમાં તમે બહુ સારી રીતે જે છે આ સીએસઆર ને એ બધી એક્ટિવિટી કરો છો, સાથે સાથે માર્કેટિંગ કરો છો, તો તમારી છે ને સ્ટ્રોંગ કોમ્પિટિટિવ ઇમેજ ઉભી થશે માર્કેટમાં. અને તમારા કોમ્પિટિટર કરતાં લોકો તમને તમારી પ્રોડક્ટને વધારે પ્રેફરન્સની અંદર રાખશે બરાબર, પ્રિફર કરશે. સો એ એક પર્સ્પેક્ટિવ જે છે એ તમને આની અંદર આપેલું છે. ફોર્થ તમને કહે છે ટુ સર્વ ધી નીડ્સ ઓફ કન્ઝ્યુમર્સ ફોર ઇન્ક્રીઝિંગ માર્કેટ શેર. આનાથી તમે વધારે સ્ટ્રોંગલી કનેક્ટ થઈ શકશો કન્ઝ્યુમર સાથે અને કન્ઝ્યુમરની નીડ જાણી શકશો તો તમે એને આસાનીથી સર્વ પણ કરી શકશો. અને કન્ઝ્યુમરની નીડ્સ તમે ફૂલફિલ કરશો તો ઓટોમેટિકલી એ લોકો જે છે એ પોતે તો વસ્તુ લેશે જ, બીજા પાંચ જણા નહીં કહેશે કે આની પાસે વસ્તુ બહુ સારી મળે છે, આની પાસેથી પરચેસ કરો, આ કંપનીની પ્રોડક્ટ પરચેસ કરો બરાબર. તો એનાથી તમારો માર્કેટ શેર વધશે. ફાઇન. સો એ પણ એક મોટા મોટો બેનિફિટ છે. લાસ્ટમાં તમને કીધું છે ટુ મેક પીપલ અવેર અબાઉટ ધી બ્રાન્ડ્સ એન્ડ કંપની સોશિયલ કન્સર્ન ફોર ધી સોસાયટી. કહેવાનો મતલબ એવો છે કે આવી સોસાયટલ માર્કેટિંગ જે છે એ તમે કરી અને લોકોને તમારી બ્રાન્ડ તમારી કંપની તમારા બ્રાન્ડથી તમે અવેર કરાવડાવી શકશો, એ લોકો ઓળખતા થશે કે આવી બ્રાન્ડની વસ્તુ પણ માર્કેટમાં છે, આ નામની વસ્તુ માર્કેટમાં વેચાય છે, તમે વેચો છો પણ એ લોકોને ખ્યાલ નથી તો ખ્યાલ આવી શકે છે. ફાઇન. અને આગળ તમને કીધું છે કંપની સોશિયલ કન્સર્ન પણ, એટલે કે કંપની સોશિયલી કેટલી કન્સર્ન છે, કંપની લોકો માટે કેટલી કન્સર્ન છે એને રિલેટેડ ઇન્ફોર્મેશન પણ આપી શકો છો તમે કે અમે આટલા આટલા વર્ક જે છે આટલું વર્ક જે છે સોસાયટી માટે કરીએ છીએ, આવી રીતે અમે સ્કૂલ બનાવેલી છે તો તમારા જે કાંઈ પણ ચાઇલ્ડ છે ને ત્યાં તમે એડમિશન લેવડાવો, આ રીતે હોસ્પિટલ છે ક્યારેય જરૂર પડે તો તમે આવી શકો છો, આટલું અમે જે છે એ પર્ટિક્યુલરલી એવું કહી શકાય કે વર્ક કરીએ છીએ તો તમે એનો બેનિફિટ લઈ શકો છો. ફાઇન. સો એ એક પર્સ્પેક્ટિવ જે છે એ આપેલા. This is all about societal marketing concept. Coming session ની અંદર આપણે આને રિલેટેડ એક એથિકલ ડાયલેમા અને societal marketing સમજશું, જેમાં પ્રોફિટ અને સોસાયટી જે છે એના વચ્ચે કન્ફ્લિક્ટમાં કંપની કેવી રીતે આવે છે. ફાઇન. સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.